નમસ્કાર મિત્રો, હું છું સુનૈના ભગત અને હું નિર્મલ ભગત. અમારી ચેનલના વિડીયો જોવા બદલ અને સબસ્ક્રાઇબ કરવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આજે આપણે વાડીએ જઈએ છીએ અને ત્યાં જઈને ગાજરનો હલવો બનાવીશું. ગાજરને ધોઈને છાલ ઉતારીને છીણી લઈએ. ગાજરનો આગળનો ભાગ અને પાછળની પૂંછડી કાપી નાખીશું. આ ગાજરમાં વચ્ચે જે પીળો ભાગ છે એ આપણે કાઢી નાખીશું. જો તમને આખા લાલ ગાજર મળતા હોય તો તમે વચ્ચેનો ભાગ પણ વાપરી શકો છો. હલવામાં આપણે કેસર, કિસમિસ, બદામ, ઇલાયચી, કાજુ અને ખસખસ વાપરીશું. તમારે એમાં બીજું કંઈ પણ ડ્રાયફ્રૂટ વાપરવું હોય તો વાપરી શકો છો. બદામ અને કાજુને આપણે આ રીતે સ્લાઇસ કરી લઈશું. હવે આપણે હલવો બનાવવાની તૈયારી કરીશું. થોડું ઘી મૂકી અને બદામ અને કાજુને આપણે થોડા ફ્રાય કરી લઈશું. આ રીતે શેકેલા ડ્રાયફ્રૂટ હલવામાં બહુ જ ક્રન્ચી લાગે છે. કાજુ અને બદામ શેકાઈ જાય એટલે કિસમિસ નાખી અને હલાવીને તરત જ આપણે કાઢી લઈશું. કિસમિસને બરાબર શેકાવા નથી દેવાની, એને હલાવીને તરત જ કાઢી લેવાની છે. પછી એ જ કઢાઈમાં થોડું ઘી ઉમેરીને આપણે ગાજરના છીણને શેકી લઈશું. આપણે ફક્ત 100 ગ્રામ ઘી વાપરીશું. થોડું ગાજરનું પાણી બળી જાય ત્યાં સુધી આપણે શેકવાનું છે. ગાજરને શેકતા શેકતા વચ્ચે આપણે ઇલાયચીના દાણા કાઢી લઈશું. ઇલાયચીને જેટલી વટાય એટલી વાટી લેવી. પછી એમાં આખી ખાંડ નાખીને લસોટી લેવી. ખાંડ હાર્ડ હોય છે એટલે એલચીની સાથે લસોટવાથી એલચીને વધારે બારીક કરે છે. અને ખાંડ એ કાર્બન છે. કાર્બનનો ગુણ છે કે બધી ગંધને એબ્સોર્બ કરી લેવી. એટલે ઇલાયચીને જો તમે મીઠાઈમાં કંઈ બી વાટીને નાખવાનું હોય તો તમે ખાંડમાં વાટીને નાખશો તો એની સુગંધ એમની એમ રહેશે. એ જ રીતે દાળ શાકના કોઈ મસાલા તમારે તાજે તાજા વાપરવા હોય તો એને મીઠામાં નાખીને તમે લસોટશો
તો બારીક બોખો થશે, પણ એને તમે મૂકી રાખી નહીં શકો, એને વાપરી નાખવું પડશે. ગાજરના છીણને વધારે પડતું શેકાવા નહીં દેવું. આપણે સાવ પાણી બાળી નથી દેવાનું. આમાં આપણે 1.5 લિટર મલાઈવાળું દૂધ રેડીશું. દૂધ જાડું થાય અને માવો બનવાની શરૂઆત થાય ત્યારે આપણે એમાં કેસર એડ કરી દેવું. દૂધ બળીને માવો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એમાં 300 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું. ગાજરમાં ભરપૂર બીટા કેરોટીન રહેલું છે. બીટા કેરોટીનની મદદથી આપણું શરીર એમાંથી વિટામિન એ બનાવે છે, જે આંખોના તેજ માટે ઉપયોગી છે, મોતિયાથી રક્ષણ કરે છે અને સૂર્યપ્રકાશથી આંખોને થતા નુકસાનમાં પણ રક્ષણ આપે છે. સ્ત્રી રોગોમાં અને એથ્લેટ્સ એ લોકોને પણ બીટા કેરોટીન વધારે લેવું જોઈએ. વિટામિન એ ઓઇલ સોલ્યુબલ છે, એટલે એને પીગળવા માટે શરીરમાં ફેટની જરૂર હોય છે, જે આપણને ઘીથી મળી જાય છે. એટલે ગાજરનો હલવો શિયાળામાં આપણે માટે બહુ લાભકારક છે. આપણે હવે થોડો ઇલાયચી પાવડર નાખી દઈશું. હા, હલવો ખાઈને પછી બેસી રહેવું નહીં, અને તમે ક્યારે કોઈ બી મીઠાઈ ખાઓ તો પછીથી ગરમ પાણી પીવું. મિત્રો, હલવો બનતા હજી વાર લાગે એમ છે, ત્યાં સુધી આપણે નજીકમાં એક વન ઔષધિનો પરિચય કરી દઈએ. આ છે કવચાનો વેલો. કવચા તમને ખબર હશે, આ ઉડે એટલે આપણને પુષ્કળ ખંજવાળ આવે. આ એની સિંગ છે. બાળપણમાં અમને ક્યારે સીમમાં જઈએ અને કવચ લાગે તો ગાયનું છાન લગાવવામાં આવતું. ચોમાસામાં પહેલા વરસાદ પછી આના ખરી પડેલા બી અંકુરિત થઈ જાય છે. એને ભાજીમાં દાળ નાખો છો એ રીતે આને પણ નાખીને ભાજીમાં ખાઈ શકાય છે. કવચામાંથી કવચા પાક બને છે. કવચા શક્તિવર્ધક છે, બળવર્ધક છે, વીર્યવર્ધક છે અને સ્ટેમિના વધારે છે. કઢાઈમાં ઘી છૂટે અને હલવો ચોટે નહીં એટલે સમજવું કે હલવો તૈયાર થઈ ગયો છે. આપણો હલવો તૈયાર છે. હવે એમાં આપણે ઇલાયચી પાવડર, થોડી ખસખસ અને શેકેલું ડ્રાયફ્રૂટ નાખીશું. આ હલવો ગરમ ગરમ ખાવાની મજા આવશે. આપણે બે રીતે બનાવીએ છીએ. આ તરત ખાવા માટે છે અને બીજો આપણે ચકતા ઠારીશું. બાકીના હલવાને આપણે ચકતા બનાવવા માટે થોડી ચાસણી કડક થવા દઈશું. હલવો હલાવતા હાર થઈ જાય, આમ તબેથા ઉપરથી લઈને છોડો તો ચોટે નહીં તો સમજવું ચકતા બનાવવા માટે હલવો તૈયાર થઈ ગયો છે. એમાં આપણે ખસખસ અને ડ્રાયફ્રૂટ નાખીને હલાવીને ઉતારી લઈશું. તમે આ હલવો ગેસ પર પણ બનાવી શકો છો, પણ ચૂલા પર બનાવેલો હલવો હોય તો એમાં એક સ્મોકી ટેસ્ટ આવે છે, જે સરસ લાગે છે. ચકતાને તમે શિયાળામાં નોર્મલ ટેમ્પરેચરમાં 4-5 દિવસ સુધી બહાર રાખી શકો છો. ગાજરનો હલવો દૂધમાં બનાવેલો હોય તો એનો ટેસ્ટ અલગ જ હોય છે. પણ જો તમારી પાસે સમય ઓછો હોય અને તમારે જલ્દી બનાવવો હોય તો તમારે 500 ml દૂધ અને 250 ગ્રામ માવો લઈને બનાવી શકાય છે. એમાં બધો પ્રોસેસ આ રીતે જ હોય છે, પરંતુ માવો છેલ્લા વાપરવાનો હોય છે. હલવો બનાવવાની ઘણી બધી રીતો છે. મિત્રો, અમે આ રીતથી હલવો બનાવીએ છીએ. તમારી કોઈક અલગ રીત હશે તો અમને કોમેન્ટમાં શેર કરજો, જેથી તમારી રીતથી પણ અમે બનાવીને એની મજા માણી શકીએ. છેલ્લે બધા જ વ્યુઅરનો ખૂબ ખૂબ આભાર. અને હજી કેટલા બધા વ્યુઅર્સે સબસ્ક્રાઈબ કર્યું નથી તો મારી તમને રિક્વેસ્ટ છે, પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને અમારો ઉત્સાહ વધારો.